નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કલરવ વિષયમાં નિબંધ જોઈશું. તો બે દિવાળી નિબંધ તો આપણે પહેલાં વાંચી જઈશું. અહીં એક ચિત્ર આપ્યું છે. ચિત્રમાં બાળકો શું કરે છે તો કે ફટાકડા ફોડે છે. તમે પણ દિવાળીમાં ફટાકડા ફોડ્યા છે ને? આપણે પહેલાં નિબંધ વાંચી જઈશું, પછી સમજાવીશું. ઓકે, ચાલો વાંચી. આપણે દિવાળીનો તહેવાર આસો મહિનામાં આવે છે. દિવાળી 5 દિવસનો તહેવાર છે. દિવાળી પહેલાં લોકો ઘરની સફાઈ કરે છે, ઘરને રંગ કરાવે છે, નવા કપડાની ખરીદી કરે છે. દરેક ઘરમાં જાત જાતની મીઠાઈઓ બને છે. બધા જ લોકોને આ દિવસોમાં વેકેશન હોય છે. લોકો ઘરને રોશનીથી શણગારે છે. બહેનો આંગણામાં રંગોળી પૂરે છે. રોજ રાત્રે સૌ ફટાકડા ફોડે છે. મંદિરોમાં ભીડ જોવા મળે છે. બેસતા વર્ષની શુભકામનાઓ એકબીજાને પાઠવે છે. દિવાળી સૌ માટે મોજ મજાનો તહેવાર છે. તો શું કરે છે બધા દિવાળીમાં? ફટાકડા ફોડે છે, જાત જાતની મીઠાઈઓ બને છે ઘરમાં, ને આપણે ખાઈએ છીએ. આ દિવસોમાં આપણે શું હોય છે? વેકેશન હોય છે. 21 દિવસનું વેકેશન હોય છે ને બાળકો દિવાળીમાં. પછી બધા ઘરને રોશનીથી શણગારે છે. અવનવી લાઇટિંગ કરીને શણગારીએ છીએ ને આપણે. પછી રાત્રે કેવી મજા પડે. બધાના ઘરે શણગારેલું હોય તો કે બધાના ઘરે લાઇટિંગ હોય તો કેટલી મજા આવે જોવાની, હે ને? પછી બહેનો હોય, મમ્મી હોય, બહેન હોય, કાકી હોય, તે બધા આંગણામાં શું કરે છે? રંગોળી પૂરે છે. અને નાના નાના બાળકો હોય, મોટા હોય, તે બધા ફટાકડા ફોડે છે. અને મંદિરોમાં ભીડ જોવા મળે છે. એટલે કે બેસતા વર્ષના દિવસે આપણે આખા વર્ષનું જે ભગવાન પાસે માંગવાનું હોય છે તે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારું આખું વર્ષ સારું જાય, હું પહેલાં ધોરણમાં પાસ થઈ જાઉં, બરાબર ને? એ રીતે બધા પ્રાર્થના કરે છે ને. તો બધા એકસાથે પ્રાર્થના કરવા જાય એટલે મંદિરમાં ભીડ જોવા મળે. અને બધાને આપણે હેપ્પી ન્યૂ ઇયર કહીએ છીએ, બરાબર ને? મંદિરે આપણે મળે, પછી દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, બધાને પગે લાગીએ છીએ, બધાના આશીર્વાદ લઈએ છીએ. ને આપણા જેવા દોસ્તો હોય તેને આપણે હેપ્પી ન્યૂ ઇયર કહીએ છીએ. તો આ દિવાળી આપણો મોજ મજાનો તહેવાર છે. ફરવા જઈએ, મીઠાઈ ખાઈએ, નવા કપડાં પહેરીએ, એટલે કેવો મોજ મજાનો દિવસ કહેવાય, બરાબર ને બાળકો? તો સમજાઈ ગયું ને દિવાળી કેવો તહેવાર છે? આપણો મોજ મજાનો, ખુશીનો તહેવાર છે. આવજો બાળકો.